नमस्कार मित्रों, स्वागत है आप सबनों आर्सी क्लास में। हूँ राजेश जोटवा। मित्रों, आपने घनी घना वीडियो में एवं चर्चा करेली कि भाई खाकीनी नौकरी अघरी है, तमने मेळवा माटे आ करवू पड़े ते करवू पड़े, बधुं आपणे चर्चा करेली। पण आजे आपणी समक्ष ए बधुं जणावा माटे उपस्थित छे यूपीसी अनआर्म पोलीस कॉन्स्टेबल तरीके फरज बजावता अनिल मकवाणा साहेब, जे अंकलेश्वर सिटी पोलीस स्टेशनमां फरज बजावे छे। तो मित्रों, आपणे मकवाणा साहेब पासेथी जाणवानो प्रयत्न करीशुं कि भाई खरेखर खाकीनुं जे जॉब नेचर छे केवुं छे, साथे साथे तेमने मेळवा माटे केटलो संघर्ष पण करवो पड़े अने केवी रीतना परीक्षा हो, परीक्षा की मेथड शू हो, सिलेबस शू हो, क्यों आईएमपी है, क्यों है, थोड़ूक इग्नोर करव पड़े, तो कया कया कायदा अभ्यास करव पड़े, बधो जे आपणे तमाम वस्तु है जे आपणे आगला विडियो में चर्चा करेली, तो तेना विशे तमाम वस्तु है आज आपणे मकवाणा साहेब पासेथी जाणीशुं। तो मित्रों, चालो आपणे मळीए अनिल मकवाणा साहेब ने। નમસ્કાર મકવાણા સાહેબ, સૌપ્રથમ તો આર્સી ક્લાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર આપનો। તો સાહેબ, સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપશો। મારું નામ અનિલ કુમાર મોતીલાલ મકવાણા, હું અંકલેશ્વર શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલનું ફરજ બજાવું છું, અને જે આગામી 2016-17ની ભરતી જે પોલીસ કોન્સ્ટેબલની હતી 18,500 એમાં મારું સિલેક્શન થયેલું છે, અને છેલ્લા 2-3 વર્ષથી હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું। આપ જણાવશો આપનું વતન કયું અને આપને વતન મળ્યું કે કેમ? મારું વતન પાટણ જિલ્લો છે પ્રોપર, અને વતન માટે મેળવવા માટે તો ઘણા બધા પ્રયત્ન કર્યા હતા પોલીસની જોબમાં, પણ મેરિટમાં થોડા ઓછા માર્ક હતા એટલે વતન મળ્યું નથી, પણ અંકલેશ્વર ભરૂચ જિલ્લા ખાતે હાલમાં સર્વિસ ચાલુ છે। સાહેબ, અમારા દર્શક મિત્રો જાણવા માગે છે કે આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું અને શું તમારો એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, તો તે તમને કોન્સ્ટેબલની એક્ઝામમાં ઉપયોગી થયું કે કેમ? મેં ટીવાય બીએ ઇંગ્લિશ વિષય સાથે પૂર્ણ કરેલ છે 2011-12, પણ આ પરીક્ષા સાથે આનો કોઈ નિસ્બત નથી, કેમ કે ગુજરાત પોલીસની પરીક્ષામાં તો કાયદો અને જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ જરૂરી હોય છે, એટલે ક્યાંક થોડાક અંશે પીએસઆઈની પરીક્ષામાં થોડું ઘણું અંગ્રેજી કામમાં આવતું હોય છે, બાકી પોલીસ કોન્સ્ટેબલમાં જે TYBAનો કોઈ એટલો બધો ઉપયોગ નથી, મહત્વ નથી। જુઓ સાહેબ, આપણે કોન્સ્ટેબલની પરીક્ષા મેથડ પર જઈએ તો તેમની પરીક્ષા મેથડ કઈ હોય છે, કેમ કે તેમાં ફિઝિકલ પણ હોય અને લેખિત પણ હોય, તો કઈ રીતના જે પરીક્ષા છે લેવામાં આવે છે, કયા કયા કાયદા પૂછાય, શું તેમનું જે સિલેબસ શું છે તેના વિશે થોડીક જાણકારી આપશો? જૂની પદ્ધતિમાં એવું હતું કે પહેલાં 800 મીટર હતું, એ 3 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરવાનું, 5 કિલોમીટર હતું એ 25 મિનિટમાં પૂરું કરવાનું, અને એના પછી લેખિત પરીક્ષા યોજાતી હતી। તમે જે ફિઝિકલ ફિટનેસ PST પાસ કર્યા પછી લેખિત પરીક્ષામાં ક્વોલિફાય થયા પછી તમે પાકા ઉમેદવાર ગણાતા હતા, જ્યારે હવે પછીની ભરતીમાં એમને એવું કરી દીધું છે ગુજરાત સરકાર દ્વારા કે પહેલાં લેખિત પરીક્ષા યોજાય છે, જેમાં રિઝનિંગ હોય છે, કોમ્પ્યુટર, જનરલ નોલેજ, અને એના પછી 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરવાની હોય છે। એ 5 કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા પછી જે મેરિટ બહાર પડે છે એ મેરિટમાં જો તમે ક્વોલિફાય થાવ છો તો તમે પાકા ઉમેદવાર ગણાવ। સાહેબ, આજના સમયમાં જોઈએ તો કોઈને કોઈ વ્યક્તિ, દરેક વ્યક્તિ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ક્યાંય ને ક્યાંય સંઘર્ષ કરે છે। ઘણા લોકોને પ્રાઇવેટ નોકરી પણ કરવી પડતી હોય તૈયારી સાથે સાથે, જ્યારે ઘણા લોકોને આર્થિક પ્રોબ્લેમ હોય, ઘણાને સામાજિક પ્રોબ્લેમ હોય, તો આવા બધા પ્રોબ્લેમો આવતા હોય, તો આપના જીવનમાં કોઈ એવો સંઘર્ષમય જે સમયગાળો હતો કે કેમ? ના, પ્રાઇવેટ નોકરી કે એવું, કેમ કે ફેમિલી બેકગ્રાઉન્ડ થોડું ગવર્મેન્ટ જોબવાળું છે અને ફેમિલીનો સપોર્ટ ફૂલ હોવાથી કોઈ પ્રાઇવેટ નોકરીનો કે એવું કોઈ સંઘર્ષ નથી, પણ ફેમિલીવાળા તરફથી પૂરેપૂરો સપોર્ટ થતો હતો કે ભાઈ ગવર્મેન્ટ નોકરી લેવી જ જોઈએ, અને હાલના જે પ્રવાહ ચાલી રહ્યો છે ગવર્મેન્ટ નોકરી માટેનો, એટલે સારી એવી તકો હતી, એટલે પહેલેથી જ ગવર્મેન્ટ નોકરીનો જ શોખ રાખેલો। સાહેબ, આપના પરિવારમાં પણ બીજું કોઈ સર્વિસ કરે છે કે કેમ? ફેમિલી બધું સરકારી ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે જ બિલોંગ કરે છે, મમ્મી તાલુકા પંચાયતમાં છે, મોટાભાઈ ભુજ કલેક્ટર ઓફિસ ખાતે છે, ભાભી શિક્ષક તરીકે ફરજ બજાવે છે, અને હું ગુજરાત પોલીસમાં છું, મારા વાઈફ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે છે। સાહેબ, આમ તો ખાખી માટે કહેવાય છે કે નવી સવારને ઘણા પડકાર, હું નિત નવા યુદ્ધે ચડનારો છું,
ના ડર બતાવો મને આફતનો, હું ખાખીનો ધરનારો છું. તો આવી ખાખી છે એ ખાખીની પાછળ ઘણા બધા, એને પહેરવા માટે ઘણા બધા સંઘર્ષ કરવા પડે. તો અને ખાખી મેળવવા બાદ પણ ઘણા બધા સંઘર્ષ હોય. તો આપણે જે થોડુંક જોબ પ્રોફાઇલની વાત કરીએ, તો જોબ પ્રોફાઇલ વિશે આપણે શું કહીશું? જેમ કે રજાઓ છે કે બીજો કોઈ જે સમસ્યાઓ છે એ આપણે સામાજિક જીવનમાં લાગતી હોય, તેમની જે નેગેટિવ અસર થતી હોય, તો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. ખાખીની નોકરી એક મોભાદાર ઇજ્જતદાર નોકરી હોય છે. સમાજમાં એક આગવું સ્થાન હોય છે ખાખીનું. પણ જોવા જઈએ તો પરિવાર પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી, બાળકોના શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી, અને જે સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી નહિવત જેવી જ હોય છે. પછી વાર તહેવારોની રજાઓમાં રોક લગાતો હોય છે, અને જો તમે પરિવારથી દૂર રહીને નોકરી કરતા હોય તો સતત માનસિક ટેન્શનમાં રહેવાતું હોય છે. એટલા માટે તો ઘણા બધા પોલીસ ખાતામાં આવ્યા પછી પણ પોતાની પ્રિપેરેશન ચાલુ રાખતા હોય છે ગુજરાત ગવર્મેન્ટ માટે, કેમ કે એમને એવું હોય છે કે 10 થી 5ની ઓફિશિયલ જોબ જો મળી જાય તો એ વધારે બેટર છે ગુજરાત પોલીસ કરતાં. કેમ કે નાઇટની નોકરીમાં જે આખી 11 થી 4ની નોકરી કરવાની, એમાં માનસિક ટેન્શન પ્લસ શરીરના રોગો ઘર કરી જતા હોય છે, અને એના કારણે થઈને ગુજરાત પોલીસની નોકરીમાં આટલું બધું સંઘર્ષમય જીવન હોય છે. ખરેખર સાહેબ, એક ખાખીની ખુમારી પાછળ પણ ઘણો બધો સંઘર્ષ હોય, અને એ સંઘર્ષ છે ફક્ત ને ફક્ત આપણા માટે છે, પબ્લિક માટે છે, દેશ માટે છે. તો મિત્રો, આપણે પણ એક વાતને સમજવી પડશે, ક્યાંય પણ જરૂર પડે તો એટલો જે પોલીસ છે એને સહકાર આપવો જોઈએ, આપણે પણ તેમનું સન્માન કરવું જોઈએ, અને ખરેખર તેઓ એક વોરિયર છે, તો આ બાબતને આપણે ખરેખર સ્વીકારવી જોઈએ. સર, સ્પેશિયલી જો કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો મારા દર્શક મિત્રોને જાણવું છે સાહેબ કે ખરેખર કેટલી કલાક વાંચવું જોઈએ અને કયા કયા સબ્જેક્ટ વાંચવા જોઈએ? જો કોન્સ્ટેબલની એક્ઝામ છે, ફાઇનલ ક્રેક કરવી હોય તો આપ સાહેબ એના વિશે થોડીક માહિતી આપશો. કેટલા વાંચન માટે વાત કરીએ રાજેશભાઈ, તો એમાં એવું છે કે કેટલાક માણસો 2 થી 3 કલાકના રીડિંગમાં પણ સફળતા હાંસલ કરતા હોય છે અને સારી એવી પોસ્ટ ઉપર નોકરી કરતા હોય છે, અને કેટલાક માણસો 5 થી 7 કલાક પણ તૈયારી કરે છતાં પણ એ સફળ થતા નથી. એટલે ગુજરાત પોલીસમાં જો તમારે સફળ થવું હોય ગુજરાત પોલીસની ભરતીમાં, તો પછી 5 થી 7 કલાક સતત રોજનું વાંચન રાખવું જોઈએ. અને એમાં તમે કેટલું વાંચો છો એ નહીં પણ કેવું વાંચો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે અત્યારે સ્પર્ધા બહુ, ગુજરાત સરકારની ભરતીમાં સ્પર્ધા બહુ છે અને ઉમેદવારો દિવસે ને દિવસે વધતા જાય છે. એટલા માટે તમારે સ્પર્ધામાં જો ટકી રહેવું હોય તો સતત 5 થી 7 કલાકનું રીડિંગ તો રાખવું જ જોઈએ. અને એ રીડિંગમાં તમારે જોવા જઈએ તો જનરલ નોલેજ છે, પછી ગઈ પરીક્ષાની જેમ જેમ રીઝનિંગ વધારે પૂછાયું હતું એમ તમારે રીઝનિંગ ઉપર પકડ રાખવી જોઈએ, પછી જે લોકોનું અંગ્રેજી નબળું છે, તો આ ગુજરાત પોલીસની પરીક્ષામાં જોવા જઈએ તો જે લોકોનું અંગ્રેજી નબળું છે એ લોકો માટે ઘણો બધો ફાયદો છે. કેમ કે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં અંગ્રેજી પૂછાતું નથી, એટલે એ લોકોએ જનરલ નોલેજ અને કાયદામાં વધારે ફોકસ કરવાની જરૂર છે. જેમ કે કાયદામાં જોવા જઈએ તો આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ અને બંધારણ આવરી લેવામાં આવે છે. એટલે જો તમે જનરલ નોલેજ અને રીઝનિંગ અને કાયદા ઉપર વધારે પડતું ફોકસ કરો તો લેખિત પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો તમે અને પાસ થઈ શકો છો. સાહેબ, સ્પેશિયલી લોકડાઉન પછીની વાત કરવામાં આવે તો ઉમેદવારોનો જે ઉત્સાહ છે સાવ ભાંગી પડેલો છે, કેમ કે એમને ખબર નથી કે ભાઈ હવે નવી ભરતી આવશે કે કેમ. જોકે હમણાં જીપીએસસીએ સારા સમાચાર આપ્યા છે, ભાઈ એસટીઆઈ અને ડીવાયએસઓનું રિઝલ્ટ છે એ બહાર પાડ્યું, તો એક સારું આશાનું સારું એવું કિરણ દેખાઈ રહ્યું છે. પરંતુ ઉમેદવારો જાણવા માગે છે કે નવી ભરતી હવે આવશે કે કેમ, અને ખાસ કરીને પોલીસ વિભાગની વાત કરીએ તો તેમાં શું પરિસ્થિતિ છે? ગુજરાત પોલીસની તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ રાખવી જોઈએ તમારે, કેમ કે સરકાર દ્વારા અગાઉ પણ 2-3 મહિના પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે પીએસઆઈ માટે આટલી વેકન્સી અને કોન્સ્ટેબલ માટે આટલી વેકન્સી, એ લોકો જાહેરાત કરશે જ. એટલે તમારે હતાશ થયા વગર જે સ્પર્ધામાં જો ટકી રહેવું હોય તો તૈયારી બિલકુલ ચાલુ જ રાખવી જોઈએ. ગુજરાત સરકારમાં જે પોલીસ વિભાગની અંદર 2021-22ની અંદર ઘણા બધા કર્મચારીઓ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થાય છે, એટલે ગૃહ વિભાગે આની ભરતી તો કરવી જ પડશે. એટલે જાહેરાત તો આવશે જ પાકી, પણ તમારે એના માટે તૈયાર રહેવું પડશે ફિઝિકલી અને મેન્ટલી બંને, અને સ્પર્ધામાં જો ટકી રહેવું હોય તો તૈયારી સતત ચાલુ રાખવી પડશે.
સાહેબ આપનો અમૂલ્ય સમય ફાળવવા બદલ અને આરસી ક્લાસના અમારા સભ્યોને સારું એવું પરીક્ષામાં ઉપયોગી થઈ શકે અને તેમના દ્વારા સફળતામાં કંઈક સફળતા મેળવવા માટે કંઈક પ્રેરણા મળે તો એના માટે સારું એવું માર્ગદર્શન આપવા બદલ અમારા આરસી ક્લાસ પરિવાર તરફથી હું આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ એક સરકારી કર્મચારી હોવા છતાં પણ આજના યુવાનોને જે પ્રેરણા પૂરી પાડી રહ્યા છો, જે મોટિવેટ કરી રહ્યા છો આપ, એ બહુ જ ઉમદા કાર્ય છે. અને આપના આ ઉમદા કાર્યથી ઘણા બધા યુવાનોને ભવિષ્યમાં રોજગાર મળી શકશે અને આવી રીતે જ સતત મોટિવેટ કરતા રહો. દોસ્તો, આશા રાખું છું કે અનિલ મકવાણા સાહેબ પાસેથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળી છે, માર્ગદર્શન મળ્યું છે કે જે તમારે ભવિષ્યની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડે. તો મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ અપલોડના નોટિફિકેશન આપને સમયસર મળતા રહે. તો મિત્રો, આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.